નમસ્કાર મિત્રો, ફરીવાર આપનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી નોલેજમાં. હું છું આપનો મિત્ર શિરીષ પટેલ. આજના વિડીયોમાં આપણે કેટલીક જીકે યાદ રાખવા માટેની શોર્ટકટ ટ્રીકો જોઈશું, જે ટ્રીકથી તમે અમુક જીકેના સવાલો છે જે સરળતાથી યાદ રાખી શકશો અને એક્ઝામમાં જો પૂછાય તો તમારે બહુ યાદ કરવાની કોશિશ ના કરવી પડે, તેનો સરળતાથી યાદ આવી જાય. એ કેટલીક ટ્રીક્સ છે આપણે જોઈએ. એ પહેલાં જો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી અમારી દરરોજ આવનારી અપડેટ વિશે તમને માહિતી મળતી રહે. થેન્ક યુ. તો આપણે જોઈએ જીકેની કેટલીક ટ્રીક્સ. સૌ પ્રથમ છે બાબરના યુદ્ધો. બાબર આપણા રાજા બાબરના યુદ્ધો યાદ રાખવા માટેની એક શોર્ટકટ રીત છે જેનાથી તમે બાબરના બધા યુદ્ધો યાદ રાખી શકો, જેની ટ્રીક આ પ્રમાણે છે. 26માં પાણી પીધું, 27માં ખાવાનું ખાધું, 28માં ચાલવા ગયો, 29માં ઘરે આવ્યો, 30માં મૃત્યુ પામ્યો. આ બાબરના યુદ્ધો રાખવા માટેની શોર્ટકટ રીત છે. આવો એને જોઈએ કે કઈ રીતના યાદ રહે છે. તો સૌ પ્રથમ છે 26માં પાણી પીધું. 26માં એટલે 1526નું યુદ્ધ, જેમાં પાણી પીધું. પાણી ઉપરથી આપણે યાદ રાખવાનું છે પાણીપતનું યુદ્ધ, જે કોને જોડે થયું હતું, ઇબ્રાહિમ લોદી જોડે લડાયું હતું. બીજું છે 27માં ખાવાનું ખાધું. 27 એટલે કે 1527. ખાવાનું ઉપરથી આપણે યાદ રાખવાનું છે ખાનવાનું યુદ્ધ, જે ખાનવાનું યુદ્ધ કોની જોડે લડાયું હતું, કે તો કે રાણા સાંગાના જોડે લડાયું હતું. એ પછી છે 28માં ચાલવા ગયું. 28 એટલે કે 1528ની સાલ, અને ચાલવા ઉપરથી ચૌ ઉપરથી આપણે યાદ રાખવાનું છે ચંદેરીનું યુદ્ધ, જે મેદની રોય જોડે લડાયું હતું. એ પછી છે 29માં ઘરે આવ્યો. 29 એટલે કે 1529ની સાલ, અને ઘરે ઘ ઉપરથી આપણે યાદ રાખવાનું છે ઘાઘરાનું યુદ્ધ જે લડાયું હતું મોહમ્મદ લોદી જોડે. એ પછી 30માં મૃત્યુ પામે, એટલે કે 1530, જેમાં બાબરનું મૃત્યુ થયું. તો આથી બાબરના યુદ્ધો રાખવાની શોર્ટકટ ટ્રીક. એ પછી આપણે નેક્સ્ટ જોઈએ ગ્રીન હાઉસ વાયુઓ. ગ્રીન હાઉસનો મુખ્ય વાયુ યાદ રાખવાની પણ એક શોર્ટકટ રીત છે, જેનાથી તમે ગ્રીન હાઉસ વાયુઓ સરળતાથી યાદ રાખી શકો. તો આ છે ગ્રીન હાઉસ વાયુને યાદ રાખવા માટેની ટ્રીક, જેનું નામ છે મીના કા જલવા ઓર ગ્રીન હાઉસ વાયુ. તમારે ફક્ત મીના કા જલવા ઓર આટલું જ યાદ રાખવાનું છે, મીના કા જલવા અથવા મીના કા જલવા ઓર આટલું યાદ રાખશો તો તમને ગ્રીન હાઉસ વાયુ સરળતાથી યાદ રહી જશે. તો આપણે જોઈએ આ કઈ રીતના કામ કરે છે આ ટ્રીક. તો શબ્દ મીના કા જલવા, તો મી ઉપરથી નામ બને છે વાયુનું મિથેન વાયુ. ના ઉપરથી નાઇટ્રસ ઓક્સાઇડ વાયુ. કા ઉપરથી બને છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ. જલવા ઉપરથી બને છે જલબાષ્પ, એટલે કે પાણીની બાષ્પ જે ગ્રીન હાઉસ વાયુમાં હોય છે. ઓર ઉપરથી ઓઝોન વાયુ. તો આ પાંચ વાયુઓ મુખ્ય વાયુઓ છે ગ્રીન હાઉસના વાયુઓ, જેની શોર્ટકટ રીત છે મીના કા જલવા. આવો નેક્સ્ટ જોઈએ આપણે ભારતમાં આવેલા ચીની યાત્રી. ભારતમાં ઘણા ચીની યાત્રી આવ્યા છે, જેમની પોતાની બુકોમાં આપણા ભારતના પ્રાચીન ઇતિહાસ વિશે ઘણું બધું આલેખ્યું છે. તો ભારતમાં કુલ કેટલા ચીની યાત્રીઓ આવ્યા હતા અને એના નામ કઈ રીતના યાદ રાખવા, એના માટેની એક શોર્ટકટ રી છે. એ ટ્રીકનું નામ છે ચીની યાત્રિકો ફાંસી હોય. તમારે ફક્ત આ યાદ રાખવાનું છે ફાંસી હોય. ભારતમાં કુલ ચાર ચીની યાત્રી આવ્યા હતા, જેના ફાંસી હોય શોર્ટકટ રીતથી તમે એના નામ યાદ રાખી શકશો. તો સૌ પ્રથમ ફાંસી હોય છે, આપણે જો ફાની વાત કરીએ તો ફાથી તમારે યાદ રાખવાનું છે ફાહિયાન. ફા ઉપરથી શું યાદ રાખવાનું છે ફાહિયાન. ફાહિયાન જે ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ભારતની યાત્રાએ આવ્યો હતો, તે ઈસવીસન પૂર્વેની આજુબાજુ 405ની આજુબાજુ તે ભારતની યાત્રાએ આવ્યો હતો. એ પછી સી ઉપરથી તમારે યાદ રાખવાનું છે સથી સંયુગન ચીની યાત્રી ઈસવીસન પૂર્વે 1500ની આજુબાજુ ભારતની યાત્રાએ આવ્યો હતો. એ પછી છે હુ ઉપરથી તમારે યાદ રાખવાનું છે યુએસ સંઘ, જે 630ની આજુબાજુ ભારતની યાત્રાએ આવ્યો હતો. યુએન સંઘે આપણા રાજા હર્ષવર્ધનના સમયમાં ભારતની યાત્રાએ આવ્યો હતો, જેણે ગુજરાતની વલભી વિદ્યાપીઠની પણ મુલાકાત લીધી હતી યુએન સંઘે. એ પછી છે ઈ ઉપરથી તમારે યાદ રાખવાનું છે ઇતસિંગ જે અંદાજે 7મી સદીની આજુબાજુ ભારતની યાત્રાએ આવેલો ચીની યાત્રી હતો. તો આ હતી ચીની યાત્રી જે ભારતમાં આવેલા હતા, એના નામ યાદ રાખવાની શોર્ટકટ કી ફાંસી હુઈ. એના પરથી ફાહિયાન, સંયુગન, હ્યુએન સંગ અને ઇતસિંગ, આ તમે સરળતાથી યાદ રહી જશે. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.
मित्रों जो तमने अमारो वीडियो गम्यो होय तो अमारी चेनल ने लाइक सब्सक्राइब करवानुं भूलशो नहीं अने आवा बीजा वीडियो माटे जोता रहो अमारी चेनल गुजराती नॉलेज अने तमारा मित्रों ने वधुमां वधु आवा वीडियो शेर करो अने नेक्स्ट आवनार वीडियो जोता रहो। थैंक यू।